આમની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી વડોદરામાં ઘરમાં ઘૂસીને રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી છે. તાંદલજાની મદીના પાર્ક સોસાયટીનો આ બનાવ છે. ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને એક રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી છે. જો કે હત્યાનું કારણ જાણવા નથી મળ્યું. શા માટે આ વ્યક્તિની હત્યા કરવામાં આવી, શું કોઈ અંગત અદાવત હતી કે કેમ, તે અંગે હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ. મૃતકનો પરિવાર ભરૂચ ખાતે ફરવા માટે ગયો હતો, તે દરમિયાન આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. સંવાદદાતા માનુ ચાવડા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. માનુ, જે રીતે હત્યાની ઘટના સામે આવી છે, હત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું છે કે કેમ? જયેશ, વડોદરાના તાંજળદા વિસ્તારમાં મદીના પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતા એક રિક્ષા ડ્રાઈવરની આજે એના ઘરમાં જ ઘૂસી અને અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ ઘસીયા હથિયારના ઘા ઝીકી અને એની હત્યા કરી દીધી છે. જેપી રોડ પોલીસે અત્યારે હાલ તો ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. આજે મૃતક છે એનું પરિવાર વેકેશન મનાવવા માટે ભરૂચ ગયેલું હતું અને આજે આ ઘટના બની છે. ખાસ કરીને હાલ હજુ પોલીસને હત્યાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ જેપી પોલીસે તપાસ હાથ ધરી છે. અજાણ્યા ઈસમો હત્યા કરનાર કોણ હતા અને કયા કારણસર હત્યા કરી છે, આ તમામ બાબતોને લઈને જેપી પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે. જયેશ જીમાનું માહિતી બદલ આપનો આભાર. તો પોલીસ સમગ્ર દિશામાં તપાસ કરી રહી છે.